નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જે છે આપણી પાસે, પ્રકાશીય સમઘટકતા સમજાવો. જ્યારે આવું કહે ને એમાં ખાસ તમારે કોર્ડિનેશનને યાદ કરવાનું, છતાં તમને કહેશે કે ભાઈ સંકીર્ણ સંયોજન માટેની પ્રકાશીય સમઘટકતા સમજાવો. ઓકે, તો પ્રકાશીય સમઘટકો કોને કહેવાય? જે આરસી પ્રતિબિંબ છે, મતલબ કે કોઈ એક ઘટક મેં લીધો પ્રકાશીય સમઘટક જે છે, માની લો કે આ જે છે અહીંયા એ છે, આ બી છે, આ સી છે, ડી, આનું પ્રતિબિંબ હું લેવા જઈશ તો અહીંયા એ આવશે, અહીંયા ડી આવશે, અહીંયા સી આવશે અને અહીંયા બી આવશે. તો આ અરીસાનું પ્રતિબિંબ મેં લીધું. તો હવે આને આમાંથી ઉપાડું, જોજો મસ્ત મજા આવશે. આને અહીંથી ઉપાડું, આની ઉપર મૂકવાની જો હું કોશિશ કરું તો મને એમ કહો કે ડી કોની ઉપર આવવાનું? બી ઉપર. આ બી કોની ઉપર આવવાનું? ડી ઉપર. મતલબ કે ડી ડી ઉપર આવતું નથી, બી બી ઉપર આવતું નથી. એટલે કેના જેવી વાત છે વિચાર? આ છે, આને એક્ઝેક્ટ આની ઉપર હું મૂકવા જ જઉં, આ આ એક હાથ બીજા હાથ, તો જો અલગ રહી જાય. આ કે ના જો રહી જાય છે કે નહીં? અંગૂઠા અંગૂઠા ઉપર આવવો જોઈએ, આવે છે નહીં, તો એને શું કહેવાય? અધ્યારોપિત થતું નથી. એટલે એ કીધું, જો અધ્યારોપિત કરી શકાતા નથી તો આને પ્રતિબિંબ સમઘટકો પણ કહે છે. ક્લિયર? જોજો હવે આગળ વાત. અને એવું જ્યારે હોય ને એને કિરાલિટી ગુણધર્મ ધરાવે છે એવું કહેવાય. કારણ કે અસમ કાર્બન આવે, અસમ કાર્બનને કિરાલ કાર્બન કહેવાય, કિરાલ કાર્બન ધરાવતા સંયોજનને કિરાલિટી ગુણધર્મ ધરાવે છે એવું કહેવાય. તો બે સ્વરૂપોને તેમના પોલારીમીટરમાં ધ્રુવીભૂત પ્રકાશને કઈ દિશામાં ભ્રમણ કરશે એના આધારે સમજવામાં આવે. તો હું પહેલા તમને સમજાવું. જોજો અહીંયા મેં લખ્યું તો છે, છતાં જોજો અહીંયા ધ્યાન આપજો કે ભાઈ ડી માટે અને એલ માટે, ડી સમઘટક અને એલ સમઘટક. માની લો કે તમારી પાસે કોઈ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ છે. હવે પહેલા તો આલોને પ્રકાશનું કિરણ લઈ લઈએ. આ પ્રકાશનું કિરણ થઈ ગયું. જોજો ઇન શોર્ટની અંદર કહું છું, પ્રકાશનું કિરણ થઈ ગયું, બરાબર, જે બધી દિશામાં ભ્રમણ કરતું છે, પ્રકાશનું કિરણ. હવે તમે આને સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ બનાવ્યો, મતલબ કે એક જ સમતલમાં કંપન કરતો હોય એવો પ્રકાશ, મતલબ કે એક જ સમતલની અંદર કંપન કરતો હોય એવો પ્રકાશ. હવે તમે આને પોલેરાઇઝરમાંથી પસાર કરો અને પરિણામે આ જે છે એને જમણી બાજુ વાળી દે. કઈ બાજુ વાળી દે? જમણી બાજુ વાળી દે, જમણી બાજુ. આને આમ જમણી બાજુ વાળી દે તો આને કહેવાય દક્ષિણ ભ્રમણીય, દક્ષિણ ભ્રમણીય, બરાબર, દક્ષિણ, જેને ડી સમઘટક કહેવાય. અને એની એની કિંમતને પ્લસ લાગે, પ્લસ લાગશે. રેડી? આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન પણ સાથે સાથે આપી દઉં. સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ ને જોઈ ડાબી બાજુ વાળે, એટલે કે આ ક્લોકવાઇઝ અને આ થઈ ગયું એન્ટી ક્લોકવાઇઝ. જો ડાબી બાજુ વાળે તો આવી રીતના કિરણો મને મળવાના. આ કે ના, તો આને કહેવાય વામ ભ્રમણીય. શું કહેવાય? વામ ભ્રમણીય, વામ ભ્રમણીય. અને એની કિંમતોને માઇનસ લાગે. કિંમતોને શું લાગશે? માઇનસ લાગશે, બરાબર. હવે આપણે પોઈન્ટ ઉપર જતા રહીએ, જે પોઈન્ટે આપણે પહોંચ્યા હતા. તો બે સ્વરૂપને પોલારીમીટરની અંદર મૂક્યા, પ્રકાશને કઈ દિશામાં, મતલબ કે આધારે દક્ષિણ ભ્રમણીય. કોણ? પ્રકાશને જમણી બાજુ વાળે, દક્ષિણ ભ્રમણીય ડી, વામ ભ્રમણીય પ્રકાશને ડાબી બાજુ વાળે. તો પ્રકાશીય સમઘટકતા જે છે દ્વિદંતીય લિગેન્ડ. દ્વિદંતીય કોને કહેવાય? બે છેડા એને કામ કરતા, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય. તો દ્વિદંતીય લિગેન્ડનો સમાવેશ કરતા અષ્ટફલકીય સંકીર્ણોમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ લઈએ સમજવા માટે. તો સંકીર્ણ સંયોજન લીધું છે જેના પ્રકારના સંકીર્ણમાં માત્ર, જોજો આ ખાસ જોજો, સી સમઘટક જ પ્રકાશીય ક્રિયાશીલતા દર્શાવે છે. શું કામ? સમજાવ્યું તું મેં એને અત્યારે થિયરીના પ્રશ્નોમાં રજૂઆત કરીએ તો આ જો, તો એક ડી સ્વરૂપ છે, એક કયું સ્વરૂપ? એલ. તો જો આને આમાંથી ઉપાડી લઉં તો આની ઉપર મૂકી શકાય નહીં. તો આ થઈ ગયો આપણો પ્રશ્ન મિત્રો, પ્રકાશીય સમઘટકતા.